મારા હાથ પેઢીમાં ત્યારે કોઈ લવ મેરેજ નહોતા કર્યા, પેલા મેં લવ મેરેજ કર્યા હતા. અત્યારે તો મારા કાકા બાપા ને બધાના દીકરા લગભગ બધા લવ મેરેજ કરી. મેં જયારે ગિરીશને પ્રેમ કર્યો પછી હું પરણીને ઘરે ગઈ, એટલે મેં મારા સાસુ સસરા જેઠાણી દેરાણી એના બધાના પ્રેમ જીતી લીધા. હવે હું મારા દીકરાઓને પ્રેમ એટલો કરું છું અને એનાથી વિશેષ મારા બચ્ચાઓને કરું છું, એટલે પ્રેમના તબક્કે મેં ફેરવા છે. કે સાસુએ પહેલાં થવું પડે છે, સસરાને કંઈ અમુક વાતની ખબર નથી હોતી, એટલે સાસુઓના ઝઘડાને હિસાબે દીકરો છે ને વચ્ચે સેન્ડવિચ થતો હોય છે. દીકરો માને નથી કહી શકતો કે નથી પોતાની બાયડીને કહી શકતો, એટલે માએ છે ને એનો વતલો રસ્તો કાઢી અને જ્યાં બોલવાનું હોય ને ત્યાં જ વહુને કહી. ત્યારે એવો સમય હતો જ ઘર કે એક બાજુ વરસાદ આવે ને તો એક બાજુ તપેલું મૂક્યું હોય, એક બાજુ ડોલ મૂક્યું હોય, બધેથી નેવા ટપકતા. વાત ગુજરાતી જ કરવાની છે, પુસ્તક પણ જ લખવાની, બુક પણ જ બહાર પાડવાની. નથી કોઈનું જાહેર કરવું, પણ એક પરિવાર છૂટો થવા જઈ રહ્યો હતો અને આ તમારો વિડીયો પરિવારની ભાવનાવાળો, લવ મેરેજની તમારી સ્ટોરી અને એકબીજા પ્રત્યેની ડેડિકેશન, આ વિડીયો જોઈ અને પરિવાર આજે ફરીથી ભેગો રહેવા પ્રયત્ન કરી રહ્યો છે. મિત્રો, વાત ગુજરાતીની ટીમ આજે ફરી ગિરીશભાઈની મુલાકાતે આવી પહોંચી છે, અચાનક આવી પહોંચી છે અને બહુ શોર્ટ ટાઈમમાં વાતચીત થઈ અને મેં કીધું હું આવું છું, તો ગિરીશભાઈ કે ઓકે મોસ્ટ વેલકમ. અને હમણાં ભોજન લીધું એમની મહેમાનગતિ માણી અને તમારો જે પ્રેમ જેટલા વિડીયો ગિરીશભાઈના વાત ગુજરાતીના માધ્યમ દ્વારા તમે જોયા છે એની અંદર જે કમેન્ટ્સ, તમારો અદ્ભુત પ્રેમ જે મળ્યો છે એમને, તમારી કોમેન્ટ્સ છે એનું, એની આજે હું યાદી કરી અને ખાસ ગિરીશભાઈને અને ગીતામાંને મળવા આવ્યો છું, તો એના વિશેની આજે ચર્ચા કરવાની છે. સૌથી પહેલાં તો ગિરીશભાઈ, આ વિડીયો મૂકો તમારી લવ સ્ટોરીનો, પારિવારિક જીવન વિશેનો, બાળક તમારા બાળકો સાથેનો, તો આ બધા વિડીયોઝની અંદર લોકોએ ખૂબ કોમેન્ટ્સ કરી છે અને લખ્યું છે ઘણું બધું જે હમણાં હું વાંચીને આપણે ચર્ચા કરવી છે. એક સૌથી મોટો જે ટચ કરે ને અડી જાય ને એવો એક બનાવ, નામ નથી કોઈનું જાહેર કરવું, પણ એક પરિવાર છૂટો થવા જઈ રહ્યો હતો અને આ તમારો વિડીયો પરિવારની ભાવનાવાળો, લવ મેરેજની તમારી સ્ટોરી અને એકબીજા પ્રત્યેની ડેડિકેશન, આ વિડીયો જોઈ અને પરિવાર આજે ફરીથી ભેગો રહેવા પ્રયત્ન કરી રહ્યો છે. આપણે હમણાં વાત થઈ એ પ્રમાણે કે આપણે કોઈ બીજું ડિક્લેર નથી કરવું, તો જ્યારે આવું આવું તમારી સામે આવે કે એક તમારા એક વિડીયો અને તમારી તમારા ઉદાહરણથી કોઈનું તૂટતું ઘર આજ ફરી પાછું બંધાવા જઈ રહ્યું છે, કેવું લાગે ગિરીશભાઈ? અદ્ભુત લાગે એટલા માટે થઈને કે મારા રાજકારણમાં 27 વર્ષથી હું 15 વર્ષ પ્રમુખ રહ્યો, 5 વર્ષ વિરોધ પક્ષનો નેતા રહ્યો, 10 વાર ડેપી, અવાર હજારો કેસ આવે. એક વાત કહી દઉં તમને, મારી જિંદગીમાં આજ દિવસ સુધીમાં મારી મા એવું કહેતી કે જે ઘરમાં છૂટાછેડાની વાત થાય ને ત્યાં ઝાડવું પણ હુકાઈ જાય. એટલે પેલા તો હું કોઈ પણ આવે ને ફરિયાદ વાળા આવે, દીકરી પક્ષવાળા આવે કે આવી તકલીફ છે, હું કહું ભેગા કરી દઉં તો હવે બનશે જ નહીં એમ. એટલે બધું ભાઈ તો મારે કઈ, તમે મારા ઘરમાં બેસીને પણ વાત કરો, કારણ કે મને મારી મા ના પાડીને ગઈ છે. એટલે એવા મેં લગભગ 200 ફેમિલીઓને કે જે સ્ટેમ્પ પેપરો લઈને આવ્યા હોય, છૂટા પડવાના હોય, છૂટા પડવામાં તો આ જીવન કોઈ દી પડ્યો નથી, કુદરત મને કોઈ દી પાડવા પણ નથી, પાત્ર સામે ગમે એવું હોય એમાં મારે કઈ રસ નથી લેવાની જરૂર, એવા કેટલાય ભેગા કર્યા છે. વાંધા માત્ર કેટલા જ હોય છે કે દીકરી બહુ લાઈટ કહી રહી હોય એટલે તરત મા બાપ નિર્ણય કરી નાખે, અરે ભાઈ તમારે આ બીજો ભાવ કેમ કર, ચાલો એક એના લગ્ન થયા, તમે બીજું આના માટે સારું મળવાનું જ નથી, તમે ગમે એટલો પ્રયત્ન કરો. તો એમ છોકરા પક્ષવાળા પણ ઘણીવાર સાસુની અને એની તકલીફ હોય મધર ફાધરની અને એ તરત જ વહુ ને કંઈ પણ ત્રાસ આપતા હોય, તો એવાઓને કહું કે ભાઈ તમારે તમારા દીકરાને પણ બીજું સારું નથી મળવાનું. એટલે આજે તમે એમ કહો છો કે અમારા માધ્યમથી ને જે તમે વાત ગુજરાતી ને તમે જે રીતે અમારી દિલની વાતો તમે લઈ ગયા હતા અને એ શેર કરીને એમાં અમને પણ હજારો લાખો માણસો ક્યાંય હોસ્પિટલમાં ગયા હોય, પ્લેનમાં 2 જણા જતા હોય, હમણાં જ અમે બેંગ્લોર ગયા હતા, ગમે ત્યાં દિલ્હી ગયા હતા, ઊન ગીતા, તો લગભગ એવા કેટલાય આવે ઉભા થઈને ભાઈ અમે તમને વાત ગુજરાતીમાં જોયા જ ને, અમારે વાયરે ફોટો પડાવશું. એટલે તમે જે રીતે પોઝિટિવ વાત જે રજૂ કરી ને એની અસર સમાજમાં પણ થઈ, કેટલાય ફેમિલી છે. કાલે જ કોઈ ગીતાને એક ગઢવી બેનનો ફોન હતો, એના ઘરવાળા રિટાયર SP છે કે બેન મારે તને મળવા આવવું છે, હું આખા દીમાં 3-4 વાર આ સ્ટોરી જોઉં છું. એટલે તમે જે રીતે લ્યો છો ને બધાનું એ પણ આ તમે જે કીધું ને કે આવી એમ અમારી સ્ટોરી સાંભળી,
હું તો એને પણ અત્યારે કહું છું કે પ્રયત્ન ન કરતા એકબીજા બાંધછોડ કરી લ્યો ને, જોડે થોડોક નમતું આપી દો ને તો મજા છે. તમે બે બાજુ ટાઈટ રહ્યો, અરે એકવાર માફી માગી લો ને એ મારી ભૂલ થઈ ગઈ, તરત સમાધાન થઈ જાય. એકબીજા રાહ જોતા હોય છે. સાચી વાત છે. નમતું દેવામાં મજા એ છે, પહેલ કરે. હા, દાંત છે ને, દાંત ટાઈટ છે, 60 વર્ષે પડી જાય. આ જીભ પોચી છે ને, એ 120 વર્ષ જીવો તો જીભ ભેગી રહેવાની. સાચી વાત. ટાઈટ રહેવા મજા નથી. અને આ જે તમારા માધ્યમથી ને એ લોકોને પણ મેસેજ પહોંચાડું કે નાની મોટી બાંધછોડ કલ્યો, હરેકના પાંચે આંગળી હરખી નથી, સ્વભાવ અલગ અલગ હોય, આપણે કેમ એની એને જોઈન્ટ થઈ જવું. અને આ લાંબો ટાઈમ કુદરત આપતો પણ નથી. તમે વરો બે વરસ સહન કરો ને, ત્યાં ઉપર વાળો કંઈક ને કંઈક એવું કરે કે જે તમને નફરત કરતા હોય ને એ જ તમને પ્રેમ કરવા માંડે. ખૂબ અદ્ભુત વાત કરી છે ગીતાબેન. પરિવાર તૂટવા જઈ રહ્યું છે, ડિવોર્સ થવા જઈ રહ્યા છે, અને તમારો એક વિડીયો જોવે છે અને ફરી એની અંદર એક પોઝિટિવિટી આવે છે એના એના રિલેશનની અંદર. અને એ લોકો પ્રયત્ન કરી રહ્યા છે કે ફરીથી આમાંથી પ્રેરણા લઈ અને પોતાનો સંસાર આગળ વધારે. આવી વાત સાંભળો ત્યારે કેવી અનુભૂતિ થઈ? અનુભૂતિ તો ખૂબ સરસ થઈ. અને જે પરિવાર અલગ કરવા જતો હતો અને જે ભેગો થતો હોય, અને બીજા કોઈ પણ જે મારો વિડીયો જો, હું એટલું જ કહું છું વાત ગુજરાતીના માધ્યમથી, કે તમે જ્યારે વહુ ઘરમાં આવે ને ત્યારે તમે લોકો રિલેક્સ દો અને એને રિલેક્સ લેવા દો. બીજું કે સાસુએ પહેલાં થવું પડે છે, સસરાને કંઈ અમુક વાતની ખબર નથી હોતી, એટલે સાસુ વહુના ઝઘડાને હિસાબે દીકરો છે ને વચ્ચે સેન્ડવિચ થતો હોય છે. દીકરો માને નથી કહી શકતો કે નથી પોતાની બાયડીને કહી શકતો, એટલે માએ છે ને એનો વતલો રસ્તો કાઢી અને જ્યાં બોલવાનું હોય ને ત્યાં જ વહુને કહે, પણ બીજી કોઈ વાતમાં ટોકટોક ન કરવી જોઈએ. એના પિયર જતી હોય તો સુટકેસ ભરે તો ત્યાં માથે ઊભું રહી. આ બધું તમે ના કરો અને તમે એને પ્રેમથી સ્વીકારશો ને તો એ તમને બતાવીને જશે કે જો મમ્મી હું આજે આ વસ્તુ મારા મમ્મીની ઘરે લઈ જાઉં. બાકી ધીમે ધીમે તમને કેસે નહીં, તમને ગણશે નહીં, પાંચ વર્ષ જશે ને પછી. એટલે બે દીકરીને સાસુ, વહુને સાસુ બે, અને ઘરના બધાય દીકરાએ સમજવાનું, સસરાએ સમજવાનું. ઘણાના ઘરમાં એવું હોય કે સસરાને વહેલું ઉઠવાની ટેવ હોય ને, એટલે સવારમાં અવાજ કરે, એટલે એમ કે વહુ કેમ ઝટ ઉઠે. પણ એવું ન કરો, તમારી દીકરી છે અને તમારી દીકરી માનીને ચાલશો તો ઘણા પરિવાર આમાંથી બહાર નીકળી જશે. અને એક થઈને રહેશો ને એની મજા છે, બીજામાં કોઈ દી કોઈ સુખી થયું નથી અને થાય નહીં. એટલે બધા એક થઈને રહ્યો અને જતું કરો. આપણે ખૂબ તમે પ્રેરણાદાયી વાત કરી. હું કોમેન્ટ્સ છે ને આપણા વિડીયોની અંદર જેટલી આવી છે ને હું અમુક વાંચું છું. એક કોમેન્ટ અમેરિકાથી આવી છે કે મારા વાલા અમેરિકાથી જોઉં છું અને આ પરિવારને મળવાની ઈચ્છા છે, ભારતમાં જલ્દી આવવાનું છે, પ્લીઝ કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન આપો, જય હો વંદે ભારત. આ અમેરિકાથી સ્પેશિયલ તમને મળવા માંગે છે એક વ્યક્તિ. એક ભાઈ કહે છે કે ગિરીશભાઈ અને ગીતાબેન, અમારી એક જ ઈશ્વર પાસે અરજ છે કે તમારા સુખ સાહેબીમાં હંમેશા વધારો થાય અને તમારા બંનેને રૂબરૂ મળવાની ઈચ્છા છે. આ એક હિતેશભાઈ કરીને કોઈની કોમેન્ટ છે. બીજું કોઈ ભાઈ કહે છે, ગિરીશભાઈ ગીતાબેન, હું તમારો વિડીયો રોજ જોઉં છું, ખૂબ આનંદ થાય છે, તમને મળવા આવીશ, હું મુંબઈ રહું છું. મુંબઈથી આ ભાઈ કહે છે. એક ભાઈ કહે છે કે બેસ્ટ ગીતાબેન, અતિથિ દેવો ભવની ભાવના ધરાવતા આ પરિવારને. બીઓ ભટ્ટ જામનગર અત્યારે યુકેમાં રહે છે, 75 વર્ષની ઉંમર છે, યુકેથી તમને વંદન કરે છે 75 વર્ષની ઉંમરે. ગિરીશભાઈ, આ વડીલો, 75 વર્ષના વડીલો યુકેની અંદર રહે છે, આ ભાઈ આ વંદન કરે છે અને તમને આટલું આ આ આ લોકોના જે શબ્દો છે આ જ્યારે તમે સાંભળો છો, કેવી અનુભૂતિ? એટલે અંદરથી એક આનંદ આવે કે જે લોકોની મૂળ શું છે એને ક્યાંક ને ક્યાંક મન લ્યો કે એને દુઃખ થયું હશે 75. અને ઘણી વાર હું માણસ બોલો નથી કહેતા કે અંદરથી ના એને આ પ્રેરણા મોટી આપે કે ભાઈ જો આ એના દીકરા દીકરીઓને બતાવે. જેમ તમે આની પહેલા ચાંદનીનો ઇન્ટરવ્યુ લીધો કે ભાઈ બધા એવું પૂછે છે કે આ એની દીકરી છે કે છોકરાની વહુ છે, પણ એ મારા દીકરાની વહુ છે અને એને એ જ અહીં એટલી જ ફ્રીડમ છે જેટલી દીકરી નથી, એનાથી 10 ગણી વધારે. એટલે આ લોકોને એક એક અમેરિકાથી ને હું તો બધાને એમ કહું છું કે તમે આ વિડીયો જોયા પછી તમને પણ એમ થાય ને તો જુનાગઢ આવો ને ત્યારે ગમે એને પૂછશો ને તમે કે ભાઈ ગિરીશ કોટેજા ક્યાં રહી છે, તમને બધાયની છૂટ અને સમય લઈને મળી શકો છો. એમનું એમનું શેડ્યુલ હોય છે એટલે અગવડતા ન થાય એ રીતે આયોજન કરીને તમે મુલાકાત કરી શકો છો. એક બેન એવું કહે છે, ગીતાબેન, કે બોલ્ડ કપલ, અતિ સુંદર, સંસ્કારિક. અને આ બોલ્ડ શબ્દ, બોલ્ડ કપલ એ કીધું, સંસ્કારિક એ કીધું, સુંદર એ કીધું, પ્રેમાળ કીધું, તો એના વિશે શું કહેશો તમે?
એના વિશે હું એટલું જ કહું છું કે જીવનનું જીવનચરિત્ર અત્યાર લગીનું છે. અમારા બેની 40 વર્ષની સફળતા જે સાથે ચાલ્યા છે, પગ ગાડું કોઈ પણ હોય, કોઈ પણ ગાડી હોય છે, બે વ્હીલ સિવાય ચાલતી નથી. બે વ્હીલ સાથે ચાલે ને તો જ ચાલે. એક સેજ એક વ્હીલમાં પંચર પડ્યું હોય તો પણ નથી ચાલતું. એટલે અમે બંને જણા સાથે એક વ્હીલ સાથે ચાલીએ છીએ. એને એ જ રીતે મારા દીકરાઓ પણ બે સાથે વ્હીલ ચાલે છે. એટલે આ બધું થઈ શકે છે, બાકી શક્ય નથી. અને ખાસ કરીને જે યુકેથી જે વડીલે અમને એમ કીધું કે મને બહુ સરસ મજા આવી, એને હું ખાસ કરીને નમન કરું છું. અને મારો આની પહેલાંનો વિડીયો જોઈ અને મને ગોવાથી એક દીકરીનો ફોન આવ્યો, ટ્વિંકલ ગાંધીનો, કે આંટી મેં તમારો વિડીયો જોયો, મને તમારી દીકરી કરો. ખરેખરી દીકરીએ મને દીકરી જેવો જ પ્રેમ કરે છે ને. હું તમારી સૌરાષ્ટ્રમાં આવીશ એટલે હું તમને ખાસ મળવા આવીશ. તો આનાથી ખુશી શું જોઈએ, મારાથી અમારા વિડીયો જોઈ અને જેના ઘરમાં સરસ રીતે શાંતિથી જીવવા માંડે. અને હું તો એમ જ કહું એવું જીવવું જ જોઈએ જીવનના. મેં આની પહેલાંના વિડીયોમાં કીધું છે, જીવનના તબક્કા ફરે, સમય આવતો હોય બધાને, એ સમય કાઢી નાખો, પછી બધું સરસ ને સુંદર જ છે. નાગજીભાઈ દેસાઈ લખે છે કે આવા વિડીયો જોઈને કદાચ કોઈ પરિવાર વિખરવાથી બચી જાય. આ વિડીયો જોઈ અને આખો પરિવાર વિખરવાથી બચી જાય એવી લાગણી વ્યક્ત કરે છે. એક મીતાબેન મોરારજી લખે છે, આવું તો સપના જેવું લાગે છે. આવું તો સપના જેવું લાગે છે. તમે તો મમ્મી અને બહુ તો બહુ જ બ્યુટીફુલ લાગો છો. બંનેને કોમ્પ્લિમેન્ટ આપે છે બેન કે તમે સાસુ અને બહુ બંને બ્યુટીફુલ લાગો છો. અને પરિવારને ભગવાન ખૂબ આપે, ખૂબ આશીર્વાદ આપે અને તમારા ઉપર પ્રેમ વર્ષાવતારે એવું બેન કહેવા માંગે છે. સલામ છે આ પરિવારને. ખૂબ ખૂબ કોમેન્ટ અઢળક મિત્રો, તમે એટલી બધી કોમેન્ટ્સ કરી છે, આંખો ભીંજાઈ ગઈ જ્યારે તમારા વિશે શું લખવું, બસ આ વિડીયો જોતાં જોતાં રડવા લાગી ગઈ ભાઈ. અને તો હૃદયથી પ્રાર્થના કરું છું સદાય તમારો પરિવાર સુખી રહે. ખૂબ ખૂબ અંતરના આશીર્વાદ આપું છું. મનસુખભાઈ પટેલ કાકડિયા પરિવાર સુરતથી. રડવા એ ભાઈનું આંખું ભીંજાઈ ગઈ વિડીયો જોઈને. ખૂબ સરસ કુટુંબ છે ગિરીશભાઈ, સુપર એક્સેલન્ટ. ગીતાબેન વિશે લખે છે, દીક્ષિતા છાયા લખે છે કે ગીતાબેન તમે નાગર છો, અમે પણ નાગર છીએ, સાંભળીને ખૂબ મજા આવી. એક વખત તમારા ઘરે જમવા આવવાનું ખૂબ મન છે મને. શું કહેશો આ બેનનું નામ શું? દીક્ષિતાબેન છાયા. આવો દીક્ષિતાબેન, ખાસ આવો. તમે જૂનાગઢના છો, છાયા સરનેમ સમજી અને હું સમજી જ ગઈ કે તમે નાગર છો. આવો આવો, અમે પણ નરસિંહ મહેતાના ભગત છીએ એટલે ખાસ બેન આવો તમે. હું તમને ખાસ જાજુ જાજુ કરીને વેલકમ કરું છું. જો આ નિખાલસતા ને આ સરળ સ્વભાવ, ખાલી એક કોમેન્ટ છાયા બેન તમારી વાંચીને એને કહી દીધું કે તમે આવો જૂનાગઢ આવો ત્યારે જમવા પધારજો એમ. નાઇસ, જય શ્રી કૃષ્ણ. અને સેમ મારી પણ આવી સ્ટોરી છે, એવું કોક કહે છે. રવિભાઈ કહે છે. મીનાક્ષીબેન લખે છે, તમારી લવ સ્ટોરી ખૂબ જ ગમી ગીતાબેન. લવ પણ તમારી પાસેથી આજની જનરેશનને શીખવા જેવું છે. તમારી લવ સ્ટોરીની બુક લખાવી જોઈએ. બોલો, તમારી ડિમાન્ડ કરે છે કે બુક લખાવી જોઈએ. અને આ જનરેશનને પ્રેમ કેમ કરવો એની પરિભાષા શીખો એવું લોકો ખુદ કોમેન્ટ કરી રહ્યા છે. મેં જ્યારે ગિરીશને પ્રેમ કર્યો પછી હું પરણીને ઘરે ગઈ એટલે મેં મારા સાસુ સસરા જેઠાણી દેરાણી એના બધાના પ્રેમ જીતી લીધા. હવે હું મારા દીકરાઓને પ્રેમ એટલો કરું છું અને એનાથી વિશેષ મારા બચ્ચાઓને કરું છું. એટલે પ્રેમના તબક્કે મેં ફેરવા છે. એની લાગણી જે બોલે છે ને, હા, એમાં મેઇન તો શું છે કે તમારી આખી વાત ગુજરાતીની અંદર સંયોગ કુટુંબમાં જે રીતે રહ્યા હતા ને, એને લાજ કાઢવાની હતી. ચાર ભાઈઓ, મધર ફાધર, આની અસર એને થઈ છે. જે એની અસર થઈ ને, બહુડું મોટો કુટુંબ. એક તો બ્રાહ્મણની દીકરી, લગ્ન લવ મેરેજ કર્યા, પછી આ ઘરને સંભાળવાનું હતું, પરિસ્થિતિ જરાય હારી નહોતી ત્યારે, બરાબર. અને આ બધી સ્ટોરીમાં તમે અમારી વાત લીધી છે એટલે જે લોકોએ આનું જોયું જ ને, એને ખાસ કરીને એની અસર એ થાય છે કે ભાઈ તમે 37-35 વર્ષ 27 જણાનું કુટુંબ એક જ રસોડે જમ્યું હોય, અલગ અલગ સ્વભાવ હોય બધાયના, માની લો કે ચાર ભાઈઓ, મધર ફાધર, બેન, બેનની દીકરી, બે દીકરીઓનો દીકરો પણ અમારી જ્યાં મોટા થયા, લગ્ન પણ અમે જ કરાવ્યા. એટલે જે અસર આ તમારા જે મેઇન છે ને, એ વધારે પડતી જે રીતે ગીતાએ આખા ઘરને સંચાલન કર્યું ને અને એનું પોતાનું કરી લીધું,
બાકી અમારા હાથ પેઢીમાં ત્યારે કોઈ લવ મેરેજ નહોતા કર્યા. પેલા મેં લવ મેરેજ કર્યા હતા. અત્યારે તો અમારા કાકા બાપા બધાના દીકરાએ લગભગ બધા લવ મેરેજ કર્યા છે. એટલે ટૂંકમાં આખી સ્ટોરી જે તમે પહેલેથી જે લીધી ને, એમાં બધી વાતની અસર તમારી આ વાત ગુજરાતીની અસર એ છે કે તમે અલગ અલગ ટાઈપથી બધાનું લીધું. જો દીકરાઓનું અલગ લીધું, અમારું લીધું, તમે જે રીતનું વાતાવરણ છે એનું લીધું, એટલે આ અસર થાય છે. શું કહો છો ગીતાને? હું ગિરીશે એમ કીધું કે અમારી પરિસ્થિતિ એટલી સારી નહોતી અને મારે રહેવાનું હતું. મને પરિસ્થિતિ મને ખબર નથી પડી કેવી હતી, પણ મારા સાસુ સસરા, મેં આની પહેલાંની સ્પીચમાં કીધું જ, મારી મા, મારી જેઠાણી મંજુબેન, મારો દેર વિપુલ, એણે મને વધારે લાડ લડાવ્યા છે. એટલે પરિસ્થિતિ કેવી હતી ને અમને સમૂહમાં પ્રેમમાં ખબર જ નથી પડી. પછી ખાસ કરીને જોઈન્ટ ફેમિલી કે બધાનો એકબીજાનો પ્રેમ ઢંકાઈ જતો હતો ને, એટલે પરિસ્થિતિ ખબર નથી પડી અને નીકળી ગયા. અને અત્યારે પ્રભુની બધાને ખૂબ દયા છે ને, એની પ્રેમ, એની ભાવના ને એની કુટુંબમાં બધા જોડે છીએ. એ જ્યારે જોઈન્ટ પરિવારની વાત કરી આપણે ત્યારે ઘણી બધી વાતો કરી, પણ એ સમયની કોઈ એવી વાત તમને યાદ આવતી હોય કે જે હજી સુધી શેર નથી કરી? ને આ આ લોકોને એ જાણવામાં બહુ રસ છે કે એ સમયનો કોઈ પ્રસંગ યાદ આવતો હોય કે જ્યારે નવા નવા લગ્ન થયા હતા તમારા અને આટલો મોટો પરિવાર એને સંભાળવાનું હતું અને એની સાથે જોડાવાનું હતું પ્રેમથી, એમનો પ્રેમ જીતવાનો હતો, તો એ એ સમયની કોઈ વાત યાદ આવે? એવો તો કોઈ સમય બન્યો જ નહોતો, કારણ કે મને મારા સાસુએ બહુ જ પ્રેમ કર્યો છે. મને લાડથી બધું સમજાવતા. મારે હું આવી અને મારે બીજે જ દિવસેથી મારા જેઠાણી બીજા નંબરના હતા, એમને એમના પિયર જવાનું થયું. બાબો નાનો હતો એટલે, એટલે મારા જેઠાણી મોટા છે, એને મેં કીધું ભાભી શું કરવાનું? તો મને કે તું આજે ટમેટા સૂપ ને કરી નાખ, સગડીએ રસોઈ કરવાની, ગેસ નહોતા એટલે મારા મને સગડી ભરતાય નહોતી આવડતી. એટલે મને મારા સાસુએ મને શીખવાડ્યું કે સગડી આમ ભરાય આમ કરાય. એટલે આ બધા જીવનના, પછી વરસાદ આવતો ત્યારે પાછળ અમારે એક મોટો વાડો હતો, તો અમે દેરાની જેઠાણી બધા પાંદડા અને ઝાડપાનના ઉપાડતા. ગિરીશને એ લોકોમાં બધા ગરમ ગાંઠિયા મગાવે, બધા નાસ્તો કરતા. પણ ત્યારે જે એક થાળીમાં જમતા હતા ને એની મજા અલગ જ હતી. એટલે આ બધા હજી અમે મારા છોકરા બધા ભેગા થાય છે જમાયું, એના છોકરા હતો કોલેજમાં આવી ગયા, એ બધા એમ કહે કે ચાલો ને જૂને ઘરે એકવાર આપણે બધા આપણે જઈએ. એટલે જૂનું ઘર તો અમારું હજી અમને ત્યારે એવો સમય હતો જ ઘર કે એક બાજુ વરસાદ આવે ને તો એક બાજુ તપેલું મૂક્યું હોય, એક બાજુ ડોલ મૂક્યું હોય, બધેથી નેવા ટપકતા. પણ તેથી આનંદ બહુ હતો, બહુ આનંદ હતો. 30-30 તો ગાદલા સાડીએ ત્યારે બધા સુઈ શકે, કે ત્યારે કેમ પલંગો હતા. એટલે એ બધા છોકરાઓને એમ કે હાલો હાલો આપણે છુક છુક ગાડી રમીએ એમ કરીને બ્લેન્કેટ ને બધું સરાવતા અને કરતા, એ સવારે વાળતા ગાદલા અને પછી બધું કામ આગળ કચરા પોતાને થતું, એક જાતની કસરત હતી. અને સમૂહમાં બધો આનંદ બહુ યાદ આવે છે. હજી કાયમ આખા દિવસમાં એકવાર તો અમે અમારું ઘર યાદ કરીએ 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 છીએ, એ ઘર યાદ કરીએ છીએ. હમણાં એક થાળીમાં જમવાની વાત આવી, ઘણીવાર એવું 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 યુવાનોમાં એવું હોય કે વડીલોની સામે એક થાળીમાં ન જમીએ, આપણે એમની મર્યાદા રાખીએ, અને ઘણીવાર એવું કહેતા હોય છે એક થાળીમાં ન જમવું જોઈએ. તો આ એક થાળીમાં જમવાની જે વાતને લઈને આટલી ચર્ચાઓ કેમ થતી હોય છે? એમાં જમવું જોઈએ કે ન જમવું જોઈએ, તમારું શું કહેવાનું છે? મારી વાત એટલા પૂરતી છે. પહેલાં જ્યારે અમારે પણ સહિત કુટુંબમાં રહેતા ને ત્યારે મર્યાદા તો ખૂબ રાખતી. અમે કોઈ દિવસ હું ને ગીતાને એક થાળીમાં જઈમાં નથી. એટલે કે આવીએ ત્યારે મારી રાહ જોઈને બેઠી હોય કે હું આવું, મારી થાળી પીરસી દઈ પછી. કારણ કે મારા ફાધર મોટાભાઈ, હવે અમારા દીકરાને દીકરાની વહુ ને અમે એમ કહીએ કે તમે તારે એક થાળીમાં જમો, ફાવતું હોય તો એક થાળીમાં જાઓ, અમને કંઈ વાંધો નથી. તમે નોખા બેહીને જમો તોય વાંધો નથી. અમારે ચાંદની તો એવી છે કે એને વહેલી ભૂખ લાગી જાય, એટલે કે અમારે રાબા ન જોવે. એ તો આપણે આવીએ પછી ચાંદની શું કર્યું બેટા, એ કે મેં તો જમી લીધું પપ્પા, મને ભૂખ લાગી હતી. બરાબર. એટલે અમે અમારા ટાઈમે આવો નહોતો, માની લો કે એક થાળીમાં બેહીને કે એવી બધી, કારણ કે 40 વર્ષ પહેલાંની વાત છે. પણ હવે છોકરાઓની વહુ ને એને એવી ટેવ પાડી, ઘણી વાર પાર્થને ચાંદની બે થાળીમાં જમતા. અને ઓલી ઘણી વાર તો એમને મેં ઈચ્છા પડે, ભાઈ મારે ભૂખ લાગી, એટલે તું તારે તારે વહેલું જમી લઉં, અમારે રાહ ન જોવી તારે. તમે શું કહેશો? અમે લોકો જ્યારે જોઈન્ટ ફેમિલીમાં હતા, શરૂઆતમાં નવા લગ્ન થયા, પછી 6 મહિને હું એમ કહું કે બા જો તમારા દીકરા હારે જમું, તો કે જમશે ને? એટલે બધાએ જમી લીધું હોય, રસોડું ધોવાઈ ગયું હોય, પછી ગિરીશ દુકાનેથી આવે ને, પછી અંદર રસોડામાં બેસીને બે છાના મુના જમતા, એમ કે બધા યારે જાહેરમાં નહીં. અને એ પણ
જ્યારે દરરોજ જમવા બેસે ને ત્યારે નાની વહુ હોય ને એને ઉંમરે બેસવાનું હોય, સાસુ ને જેઠાણી છોકરાને બધા બેઠા, એટલે દાળ જોઈએ તો ઊભું થવાનું, પછી કલું મીઠું ભૂલી ગયું તો કહું ઊભી થા, એટલે છ સાત વાર જમતા જમતા અમે ઊભા થતા. કારણ કે વડીલોને જોતું હોય ને એ પહેલાં નાની વહુ પીરશે, પછી મારા દેરાણી આવ્યા તો પછી એ બેસતી ને હું વડીલની જગ્યાએ બેસતી હતી, એટલે આ બધા આનંદ હતા એક. એટલે જોડે જમવું જરૂરી નથી, તમારું મન ભેગું છે તો અન્ન ભેગું છે, મન ભેગું છે તો અન્ન ભેગું છે, એવું કહે છે. અને હિતેન્દ્રસિંહ જાડેજા એવું લખે છે, ગિરીશભાઈ જયરાજસિંહ આપનો આભાર, પ્રથમ ગિરીશભાઈ અને ગીતાબેનનો આ વિડીયો બનાવ્યો, તમારે ત્રણેય વચ્ચે જે વાતચીત થાય છે એનો એક પણ શબ્દ એવો નથી કે જે આજની યુવા પેઢીએ ને ખોટો વિચાર અપાવે, પ્રેરણા આપે એવો છે, એના બદલ ખૂબ ખૂબ આભાર પહેલાં તો. અને ગીતાબેન આપનો પણ દિલથી ધન્યવાદ, તમને સાંભળી અને આંખમાં આંસુ આવી ગયા. અને હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. આ પ્રેમ છે તમારો હિતેન્દ્રસિંહ, પત્નીના રૂપમાં પારસમણિ મળ્યા છે તમને, તમારી પ્રેમ કહાણી અદ્ભુત છે, સાચો પ્રેમ કહેવાય. અને આ પ્રેમ કહાનીની કિતાબ માર્કેટમાં આવવી જોઈએ. આ બીજી કે ત્રીજી કોમેન્ટ આવી છે, ઘણી તો મેં સ્ક્રીનશોટ લીધાય નથી, એમાંથી તારવી નથી. તો આ પુસ્તક વિશે આપનું શું કહેવાનું છે ગિરીશભાઈ? આ પુસ્તક આ લોકોની બહુ ડિમાન્ડ છે લોકોની, તો ભવિષ્યમાં ક્યારેક વાંચવા મળશે એનું? મને લાગે છે કે આ બધું વાત ગુજરાતી જ કરવાની છે, પુસ્તક પણ એ જ લખવાની છે, બુક પણ એ જ બહાર પાડવાની છે, કોમેન્ટ પણ એ જ વાંચવાની. કારણ કે મેં મોબાઈલ હું આખો દિવસ નથી જોતો, મને આમ વોટ્સએપ જોવાની ને કોઈ ટેવ નથી. ગીતાનો ફોન આવે ને કે સાહેબ અમે ફોટો મોકલાવ્યો જોઈ લેજો ને, બાકી 99% વોટ્સએપ ખોલતો જ નથી. એટલે તમારે જે આ બધાની જે લાગણી, ઘણા એમ કીધું હતું કે ભાઈ આના ઉપર એક પિક્ચર બનાવવું છે, આગળ છે ગમે થી ને, તમે કહો આ તમારી વાત સાંભળીને મને બાપુ તો આપણે કેવું નામ આદિત્ય પંચોલી નો ફોન આવ્યો હતો. ઓહો, આદિત્ય પંચોલી નો આ, એટલે તમારી લાઈવ ઉપર પિક્ચર બનાવવાનો? આ ઓમ મી મારો જૂનો, પણ એના જોયા પછી કે ભૈયા મેરે કોઈ પિક્ચર બનાવના હે. ઓહો, એટલે પુસ્તકની વાત છે. આની આગળ આગળ ઘણા કોમેન્ટ કરી છે, આની ઉપર તો પિક્ચર બનવી જોઈએ. અને લોકોને એટલી મજા આવી છે વાત સાંભળીને કે આમ એક ધારો સતત વિડીયો, એને મત લાગે છે કે અમારી સામે ચિત્ર. અને ઘણા તમને કહી દઉં, તમારી આ એવા ઘણા છે કે પાંચ પાંચ દહ દહ વાર જોયું એમ. કાલે જ નો કીધું, કાલે હું એક સમાધાનમાં ગયો હતો તો એ જામ ખંભાળિયાના ભાઈ મળ્યા, એ કે અમે બે એટલે મજાક કરતો હતો કે અમારી બે મજાકમાં એ કે ઓલી મને એમ કીધી આ તો જો કેવી રીતે રહી, તમે હમણાં રાખતા નથી. આ પછી તરત જ એને પાછો વિડીયો કોલિંગ એ બેનને કરાવ્યો અને મારી અરે ભાઈ કે મારે તમને જૂનાગઢ આવવું છે, હું આવવાની ત્યારે આવવાની. એટલે ટૂંકમાં એક પોઝિટિવ વસ્તુ જે વાત ગુજરાતી એ બજારમાં પાડીને તમે કહો ને, હજી તો તમારા સુધી નહીં પહોંચી હોય તો એ કોમેન્ટ નહીં કરી હોય, પણ એવા કેટલાય પરિવાર હશે કે તમારી વાતને અને જે તમે અમારી આખી સ્ટોરી લીધી એમાં એમને પણ કુદરતે કેટલાયનું સારું કરી દીધું હશે. નહીં, બહુ સાચી વાત છે. અને એવા અનુભવો પર્સનલી ફોન ઉપર એટલા થતા હોય છે, અમારા ટીમ મેમ્બર્સ ને પણ એટલા કોલ આવતા હોય છે આ બાબતના. અને તો આ પિક્ચર બનવાની વાત છે અને પુસ્તક લખાવવાની વાત છે, કેટલા રાજી થવાના છો તમે ને શું એમાં શું કેટલું ડેડિક સમય ફાળવવો પડશે પુસ્તક માટે? રાજી તો તમારા માધ્યમથી, ત્યાં વાત ગુજરાતીથી, તમે અમારી સ્ટોરી લીધી તો અમને આ બધાય કહે છે, પહેલા તો તમને અભિનંદન આપું છું કે આભાર માનું છું. બીજું કે પુસ્તક બને અથવા તો આદિત્ય પંચોલી મારી ઘરે ત્રણ વાર આવી ગયા છે, પછી એણે અમારી અમાન બેને જોઈને એમ કીધું હતું કે મારે એક પિક્ચર બનાવવું છું અને મારો દીકરો છે ને એ મેઇન રોલમાં એ હશે, અને અમને બે એકબીજાને જીવ કહેવાની ટેવ છે, એટલે પિક્ચરનું નામ પણ આપણે જીવ રાખશું. પણ તમે લોકો ઇન્ટરવ્યૂ લઈ ગયા ને પછી કે હવે હું શું કરું, એ કે ગીતેશભાઈ બધું બહાર તો પડી ગયું કે તમારું, એટલે એ એ એવું નથી, વાત ગુજરાતી છે ને આમાં ખાલી અમે માધ્યમ બન્યા છીએ. સો મિત્રો, આ એક વાત ગુજરાતીના માધ્યમથી તમારા બધાનો જે પ્રેમ મળ્યો છે એ બધી કોમેન્ટ્સ લઈ અને ગિરીશભાઈની અને ગીતામાની સાથે ફરીથી એકવાર મુલાકાત કરી. સો આવી જ કંઈક વાતો સાથે મળતા રહીશું, કંઈક નવી નવા વિષય નવી વ્યક્તિ સાથે વાત ગુજરાતી પર.